રાજકોટ જિલ્લાના જસદણ ખાતે ધાંધલ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જસદણના કમળાપુર રોડ પર આવેલ જીલેશ્વર પાર્ક ખાતે ધાંધલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી શ્રી રાજેન્દ્ર પ્રસાદ ભટ્ટે કથાનું રસપાન કરાવ્યું હતું. આ ભાગવત સપ્તાહમાં શ્રી રામ શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા રૂક્ષ્મણી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. આ સપ્તાહમાં હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કથા સાંભળવાનો લાભ લીધો હતો. ઘણા વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં આપણા ગ્રંથોનું બહુ મહત્વ છે અને ખાસ કરી અને આ ભારતીય હિન્દુ પ્રજા આખી સૃષ્ટિ ભારતીય એ આવા ગ્રંથોને બહુ પ્રધાનતા આપે છે. ત્યારે જસદણના આંગણે ધાંધલ પરિવાર દ્વારા ભાઈ શ્રી મહાવીરભાઈના યજમાનપદે આવું સરસ ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે. મારી આ 740મી કથા છે, પણ પ્રસન્નતાપૂર્વક કહેવું પડે કે પોથીયાત્રાથી પ્રથમ દિવસથી લઈ અને પૂરો સમયાણો સતત ભર્યો રહે છે. શ્રોતાઓ કથાના આરંભથી લઈ અને આરતી સુધી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ કથા શ્રવણ કરી રહ્યા છે. ત્યારે આ બધો યશ મહાવીરભાઈનું આયોજન, મહાવીરભાઈના વડીલોના આશીર્વાદ, એમના કુળદેવીની કૃપા, એના દ્વારા આ આયોજન થઈ રહ્યું. ત્યારે મારા જાણકારી પ્રમાણે મહાવીરભાઈની સરળતા, નિર્મળતા અને પવિત્રતાને લઈ, એના સંબંધોને લઈ અને આ માનવ મહેરામણ દરરોજ ઉમટી રહ્યો છે. આજે ત્રીજા ચોથા દિવસે આટલો બધો સમાજ આપ જોઈ રહ્યા છો કે જે કથાને માણી રહ્યો છે. ત્યારે ફરીવાર આ આયોજન વિશેષ સફળ થાય એના માટે પૂર્ણપણે વ્યાસગાદીથી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને આવા અને આવા ભવિષ્યમાં આયોજન થતા રહેવા અંતરના આશીર્વાદ. અમારા ધાંધલ પરિવાર વતી અમારું આ સરસ મજાનું શ્રીમદ ભાગવતનું આયોજન તારીખ 28/4/2019 થી તારીખ 4/5/2019 દરમિયાન 7 દિવસનો ભાગવતનો કાર્યક્રમ અમે રાખેલ છે. ત્યારે જસદણની જાહેર જનતાને તથા અમારા સગા સંબંધીઓનો પૂરો અમને સાથ સહકાર મળ્યો છે અને રોજ બપોરે અને સાંજે પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. તો હું જાહેર જસદણની જનતાને આમંત્રણ આપું છું કે આવો, અમારે કથામાં આપ શ્રવણ કરો અને પ્રસાદનો લાભ લ્યો અને અમને ઘણો બધો સાથ સહકાર મળે છે. અમારા મિત્ર સર્કલ પણ ઘણો બધો અહીંયા અમને વ્યવસ્થાપકમાં ઘણી બધી વ્યવસ્થા કરે છે અને હું આ બધાનો આભાર માનું છું. સપ્તાહ દરમિયાન આજે અમારે શ્રી નૃસિંહ અવતારનો જન્મ આજે થઈ ચૂક્યો છે. નૃસિંહ અવતાર આજે હતો અને હવે પછી વામન જન્મ છે, શ્રી કૃષ્ણ જન્મ છે, રામ જન્મ છે અને રૂક્ષ્મણી વિવાહનું પણ આયોજન છે. આવું સુંદર મજાનું આયોજન છે. તો જાહેર જનતાને આમંત્રણ આપું છું કે સૌ ઉત્સવમાં પણ ભાગ લ્યો. આ સપ્તાહનું આયોજન તો ખરેખર અમે અમારા સમસ્ત ધાંધલ પરિવારના પિત્રોના મોક્ષાર્થે રાખેલ છે અને એક આનંદનો ઉત્સવ છે અમારા આંગણે, એટલે અમે બધા આનંદ કરવી છીએ અને જાહેર જસદણની જાહેર જનતાને પણ આનંદનો લાભ લે એવી હું હાર્દિક આમંત્રણ આપું છું.